નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. સૌપ્રથમ તો 75મા પ્રજાસત્તાક પર્વની અને પૂર્વ સંધ્યાએ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખાસ કરીને જે આજે જે ચર્ચા કરવી છે, આજે તમારા સમક્ષ જે વાત મૂકવી છે, તો એ છે કે શું તમે સત્ય બોલો છો? શું તમે સત્યનો પક્ષ રાખો છો? શું તમે સત્તાપક્ષને સવાલ કરો છો? શું તમે જે કૌભાંડો, ભ્રષ્ટાચારો, જે ગેરરીતિઓ છે એને ઉજાગર કરો છો? શું તમે સત્તાપક્ષને અરીસો દેખાડો છો? તો ચેતી જજો. જી હા, ચેતી જજો, તમારે જેલમાં જવાનો વારો આવી શકે છે. આ હું શા માટે કહી રહ્યો છું, કેમ કે આઝાદીના જોવા જઈએ તો 75 વર્ષ, અને આજે તો પ્રજાસત્તાક દિવસ 75મો, અને આપણે બધા જ જાણીએ છીએ કે પ્રજાસત્તાક પર્વ આપણે શા માટે મનાવીએ છીએ. હા, હું આજે એની વાત કરવા નથી માગતો, પણ બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે બંધારણની અંદર આપણને હક અધિકાર આપવામાં આવ્યા છે, અને બંધારણનો આર્ટિકલ 19 આપણે વાણી સ્વતંત્રતા, અને ખાસ કરીને જો તમે કોઈ માધ્યમો સાથે સંકળાયેલા છો તો તમને થોડો વિશેષ અધિકાર એ આપતો હોય છે. તમે કોઈને પણ સવાલ કરી શકો, સત્તા પક્ષને પણ સવાલ કરી શકો, વિરોધ પક્ષને પણ સવાલ કરી શકો, કોઈને પણ કરી શકો, અધિકારીઓને પણ તમે સવાલ કરી શકો. પરંતુ અત્યારે જે લોકો સત્તા પક્ષને સવાલ કરે છે, જે લોકો સત્તા પક્ષને અરીસો દેખાડે છે, જે અધિકારીઓને અરીસો દેખાડે છે, એ કોઈને કશું ગમતું નહીં. એટલા માટે એની ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. જી હા, ગુનાઓ, FIR દાખલ કરવામાં આવી રહી છે. એ પછી કોઈ પણ હોય, આજે ગુજરાતનો એક ક્રાંતિકારી યુવાન કોઈ પણ હોય, જે પણ વ્યક્તિ એ સિસ્ટમની અંદર રહેલા સડાને ઉજાગર કરે છે, કોઈ પણ વ્યક્તિ એ સત્તાપક્ષને સવાલ કરે છે, ત્યારે એને દબાવવાના, એને કચડવાના કોઈ ને કોઈ પ્રકારે એન કેન પ્રકારે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. તમે ઘણા બધા ઉદાહરણો જોયા હશે, મેહુલભાઈ બોગરા હોય, ચિત્રભાઈ વસાવા હોય, વર્તમાનનો કિસ્સો તુષાર બસિયા, નવજીવન ન્યૂઝના સિનિયર પત્રકાર છે તે, અને એ પછી યુવરાજસિંહ પણ હોય. જે પણ લોકો સત્તા પક્ષને અરીસો દેખાડે છે એને જેલમાં મોકલી દેવા, એનો અવાજ દબાવી દેવો, એની ભૂલ શું? આજે આ વાત જે છે આપણે તુષાર બસિયા માટે કરી રહ્યા છીએ. હા, મારી સાથે ન તો એની કોઈ મિત્રતા કે ન મારે બીજો ત્રીજો કોઈ સંબંધ, પણ એ પત્રકારત્વમાં એ નિડરતાથી, બેબાક રીતે, બેધડક રીતે એ પોતાનો પક્ષ મૂકતા હોય છે, સત્યનો પક્ષ મૂકતા હોય છે, ગરીબો, વંચિતો, શોષિતોનો અવાજ બનતા હોય છે, એ યુવાનોની વેદનાઓના વાચક બનતા હોય છે, સત્તાપક્ષને સવાલો કરતા હોય છે. એટલા માટે આજે સત્તાપક્ષના ઇશારે એને ઉપર સુરતમાં, એના ઉપર સુરતમાં FIR દાખલ કરવામાં આવી. હું ચોક્કસપણે જે પણ લોકો સત્યની સાથે હોય છે, નિડરતાથી, બેબાક રીતે, મજબૂતાઈથી, બરાબર અવાજ ઉઠાવતા હોય એ બધાની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલું છું, કેમ કે આ લોકશાહીનો જે પ્રાણ છે, સવાલ કરવો, એ લોકશાહીના પ્રાણને આપણે જીવંત રાખવાનો છે. તુષાર બસિયાની શું ભૂલ? એમને એ પોલીસ અધિકારીને પ્રશ્ન પૂછ્યો, એમની ભૂલ? એમને એ અધિકારીઓને પોતાનો અરીસો બતાવ્યો, એની ભૂલ? શું ભૂલ? આ સામાન્ય નાગરિક, આ દર્શક મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો તમે પણ મને જણાવજો એ તુષાર બસિયાની ભૂલ શું? કોઈ વ્યક્તિ એ બાળકી સાથે અડપલા કરે, જાતીય સતામણી કરે, તો એના પક્ષમાં બોલવું શું ગુનો છે? સુરતની અંદર એ ઘટના બની અને ઘટનામાં એમને અવાજ ઉઠાવ્યો, અને જે રીતે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધીમાં હું નથી ટૂંકમાં એટલું બધું જાણતો એ ઘટના વિશે, પણ એ ઘટના જે દિવસે બની એના 10 દિવસ પછી, એટલે કે એના પ્લેટફોર્મ ઉપર, જે નવજીવન ન્યૂઝનું જે પ્લેટફોર્મ છે પ્રશાંત દયા દાદાનું, એ દાદાના પ્લેટફોર્મ ઉપર એ ચાલે છે, તો એમાં સરકારને મિર્ચી લાગી જાય છે. જે વ્યક્તિ આજે નિડરતાથી, બેબાક રીતે,
બેખોફ થઈને પ્રશ્ન પૂછે છે, અથવા તો જે સરકારની ત્રુટીઓ ઉણપો જે દેખાડે છે એ કેમ સરકારને સૌથી વધારે ખૂંચે છે? શું આ જ છે તમારું રામ રાજ્ય? સત્તા પક્ષને પણ સવાલ છે, શા માટે સત્તા પક્ષને સવાલ ન કરીએ? અને સત્તા પક્ષને સવાલ ન કરીએ તો કરીએ કોને? શું વિપક્ષને કરવા જઈએ? શું અપક્ષને સવાલ કરવા જઈએ? શું નિર્દોષ બાળકોને સવાલ કરવા જઈએ? તમારા અધિકારીઓને સવાલ કરીએ છીએ? તમારા જે કૌભાંડો, જે ભ્રષ્ટાચારીઓ છે એને સવાલ કરવા જાય છે? અને એક નહીં કદાચ હજારો એવા દાખલાઓ છે જેમાં તુષાર બશિયા અવાજ ઉઠાવ્યો છે. મને ખ્યાલ છે કે ભાઈ સુરેન્દ્રનગરની ઘટના છે, તો સુરેન્દ્રનગરની ઘટનામાં એને બેખોફ રીતે અવાજ ઉઠાવ્યો, વડોદરાની ઘટનામાં અવાજ ઉઠાવ્યો, ઉનામાં જે કહી શકાય લેન્ડ ગ્રેમિંગના જે પણ કિસ્સાઓ ચાલી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં જે ચાલી રહી છે એમાં પણ અવાજ ઉઠાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં દુખે છે અને તમે દવા એ માથાની લ્યો છો. એટલે ટૂંકમાં કહેવાય ને કે ભાઈ દુખે છે પેટમાં કૂટો છો માથું, એના જેવી પરિસ્થિતિ છે તમારી. આજે જે પણ વ્યક્તિ તમારા વિરોધમાં અથવા તો તમને અરીસો દેખાડવાનો કોઈ પ્રયત્ન કરે, એટલે સીધા જ એને તમે દેશદ્રોહી, બરાબર, આતંકવાદી, તમે એન્ટી બીજેપી, એન્ટી ગવર્મેન્ટ એને સાબિત કરી એને ગમે એવા લેબલ ચીપકાવી દો છો. આ લેબલ જ છે તમારા બધાના. રામરાજ્ય આવી ગયું છે, હું નાદ નથી પાડતો. રામના નામે પથ્થર પણ તરી જાય છે એ મનાજ નથી, પણ અમુકના નામે જે લોકો જરી ખાય છે ને ત્યાં વાંધો છે, બરાબર. આજે જોવા જઈએ તો પરિસ્થિતિ ખરેખર એવી છે કે આજે કોઈ પણ વ્યક્તિ સત્યનો અવાજ બનવાની કોશિશ કરે, સત્યને વાચા આપવાની પ્રયત્ન કરે તો એને એમ કેમ પ્રકારે ફસાવી દેવામાં આવે છે, એના જેલના સળિયા દેખાડવામાં આવે છે. કોઈ પણ હોય એ પછી, હજી ચેતરભાઈ વસાવા તો જેલમાં જ છે, અમે હજી જેલમાંથી બહાર આવ્યા છીએ, તો બીજાને જેલમાં જે પણ લોકો અવાજ ઉઠાવે છે, ડર શેનો છે? ચૂંટણીનો ડર છે લાગે તો છો એવો જ, બરાબર લાગે છે. તો ચૂંટણીનો ડર કે જે લોકો તમારા વિરોધમાં, જે લોકો તમને તમારા કૌભાંડો ભ્રષ્ટાચારોને ઉજાગર કરે એ લોકોને તમે એમ કેમ પ્રકારે તમે પૂરી દો છો? આ જ છે તમારું રામ રાજ્ય? અરે કશુંક માનવતા જેવું તો હોય કે ન હોય, આમ જે અમે ચોક્કસપણે તુષાર બશિયા જે રીતે અવાજ ઉઠાવે છે તો આજે ડંકીની ચોટ ઉપર કહીએ છીએ કે અમે એના સમર્થનમાં છીએ. જ્યાં પણ જે પણ મોરચે લડવાનું થાય ત્યાં અમારી તમામ પ્રકારની તૈયારી છે. અને ગુજરાતનો તમામ યુવાન એ તુષાર બશિયાના પડખે ઊભો છે. એક યુવા આગેવાન તરીકે હું બાંહેધરી આપું છું, અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. પણ ચોક્કસપણે જેને સત્યને સાથે રાખી અને જેને અવાજ ઉઠાવ્યો છે એનો અવાજ અમે બુલંદ કરીશું, એના અવાજને અમે કચડવા નહીં દઈએ. તમારે જેટલો પ્રયત્ન કરવો એટલો કરી લેજો, અમે ચોક્કસપણે એમની સાથે ઊભા છીએ અને ખભોથી ખભો મિલાવી તમામ મોરચે લડાઈ લડવાની અમારી તૈયારી છે. તમામ મોરચે, બરાબર, તમામ મોરચે અમે તમામ મોરચે લડીશું. આજે બંધારણ દિવસ છે અને બંધારણ જોવા જઈએ તો જે રીતે બંધારણમાં હક અધિકારો આપવામાં આવ્યા છે તો એ જે હક અધિકારો છે, આર્ટિકલ 19 છે, આર્ટિકલ 14 છે, સમાનતાની વાત હોય કે વાણી સ્વતંત્રતાની વાત હોય, તો એ વાણી સ્વતંત્રતામાં જે વિશેષ અધિકાર જે મીડિયા મિત્રોને મળેલો છે તે મીડિયા મિત્રો માટે પણ અમે સાથે ઊભા છીએ. ખભેથી ખભો મિલાય જે પણ મીડિયા મિત્રો બેબાક રીતે ડંકીની ચોટ ઉપર નિડરતાથી જે સત્ય બતાવે છે એ તમામ મીડિયા મિત્રો સાથે અમે છીએ. જ્યાં પણ જરૂર પડશે, અને હું જરા પણ એવું નથી કહેતો કે તમે કદાચ અમારા વિરુદ્ધનું પણ હોય તો પણ તમે બિંદાસ ચલાવજો, જરા પણ અમારી ફેવર ન કરતા, કદાચ અમારી જરા કમતી પણ ભૂલો ને જરા કમતી તમને ધોઈ નાખજો, બરાબર. ભૂતકાળમાં કદાચ અમારા સગાવાલામાંથી મને જ્યારે ફોન આવતા હતા કે તમે એનો પક્ષ લ્યો છો કે જેને ભૂતકાળમાં તમારી છબી ખડવાનો બહુ પ્રયત્ન કર્યા, પણ ચોક્કસપણે કહીએ છીએ કે ભૂતકાળ હતો અને ત્યારે પણ એમને પોતાનો પત્રકાર ધર્મ જ નિભાવેલો હતો. અત્યારે અમે અમારો ધર્મ નિભાવી છે, માનવતાનો ધર્મ. આજે કોઈ પણ વ્યક્તિ હોય કે જે અવાજ કચડવાના જે પ્રયત્નો કરતા હોય તો ચોક્કસપણે અમે બધા જ એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ અને ઊભા જ રહેશું. જ્યાં પણ જરૂર પડે
ત્યાં અમે એમની સાથે છીએ. મારા મિત્ર પણ નથી, કદાચ મારા શુભેચ્છક કે શુભચિંતક હશે કે નહીં મને નથી ખબર, પણ એને મીડિયાના માધ્યમથી અમે અવાજ ઉઠાવતા જોયા છે, અને જે રીતે અમે એને સંઘર્ષ કરતા જોયા છે તો એટલું તો ચોક્કસ છે કે એની વાતમાં દમ તો છે ભાઈ. બરાબર, એ જે જે મુદ્દાઓ મૂકે છે એ મુદ્દાઓથી જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષના પેટમાં તેલ તો રેડાય જ છે, એ વાસ્તવિકતા છે. અને એ સત્તા પક્ષને કે એવા અધિકારીઓ જે ભ્રષ્ટ, જે કરપ્ટ, જે હપ્તા રાજ ચલાવે છે, એવા અધિકારીઓને એ અરીસો દેખાડે છે. તો એ અરીસો બરાબર એ યોગ્ય જ દેખાડે છે. અને ફરીથી કહીએ છીએ, અમે એની સાથે ઊભા છીએ અને ઊભા પણ રહીશું. FIR જેટલી નોંધવી હોય એટલી નોંધી લેજો. FIR શા માટે, કોના ઈશારે નોંધવામાં આવે છે, અમે બધું જ જાણીએ છીએ. સોમનાથ હોય, ભાવનગર હોય, ગાંધીનગર હોય, કોના ઈશારે કઈ FIR નોંધવામાં આવી ને એ બધી જ અમને ખબર પડે છે. એવું જરા પણ નથી કે અમે નથી જાણતા. બરાબર, અને સવાલ સત્તા પક્ષને જ હશે કે વિપક્ષને કે અપક્ષને તો અમે સવાલ પૂછવા જઈશું નહીં. અને જે પણ વ્યક્તિ એ સવાલ પૂછે છે અમે એની સાથે છીએ. અને સવાલ એ બંધારણનો પ્રાણ છે, આંદોલન એ બંધારણનો પ્રાણ છે. જે પણ ક્રાંતિકારી યુવાનો જે છે બરાબર, જે ક્યાંક ને ક્યાંક પોતાની દેશપ્રેમ, દેશદાઝ બરાબર, બનાવટી કે દંભી નહીં, વાસ્તવિક રીતે જે દેશદાઝ ધરાવે છે બરાબર, જે ઓલા ભૂંડ ભક્તો ધરાવે છે એની વાત નથી કરતો હું. બરાબર, એની કોઈની વાત જ નથી. એ વાત જે છે એ અસલી દેશદાઝ, વાસ્તવિક રીતે જેને ખરેખર દેશની કંઈક પરવા છે, જેને દેશની ચિંતા છે, જેને લોકશાહીના જે મૂલ્યો છે એની કિંમત છે, એના માટેની વાત છે આ. અને અમે એમની સાથે છીએ. જે લોકો સત્યનો અવાજ ઉઠાવે છે, જે લોકો સત્ય બેબાક રીતે બોલે છે, બે ધડક બોલે છે, નિડરતાપૂર્વક રાખે છે, અને જે પોતાનો ધર્મ, પત્રકારત્વ ધર્મ જે નિભાવે છે, અમે એની સાથે છીએ. અને પત્રકારત્વનો ધર્મ નિભાવનાર તમામ એ યોદ્ધાઓ કે આજે કોઈને કોઈ મોરચે લડી રહ્યા છે અને કોઈને કોઈ મોરચે પોતાની વાત બેબાક રીતે મૂકી રહ્યા છે, એમની સાથે પણ અમે છીએ. ભવિષ્યમાં એની સાથે આ પ્રકારની ઘટના ન થાય એના માટે અત્યારે આ જે પ્રકારની ઘટનાઓ બની રહી છે એને ડામવા માટે, એને સરકારને જે વ્યક્તિઓ અરીસો દેખાડે છે અને એને જે રીતે હેરાન પરેશાન અને પ્રતારિત કરવામાં આવે છે, તેમની સાથે અમે ઊભા છીએ. અને આ સમય છે, હું તમામ દર્શક મિત્રોને પણ કહેવા માગુ છું કે જે પણ લોકો અત્યારે આ લોકશાહીને બચાવવા માટે અને જે પણ લોકો સત્યને બચાવવા માટે સત્યના જે પહેરી બની અને પોતાનો અવાજ બુલંદાઈથી રાખી રહ્યા છે, એના ટેકેદાર બનો, એના સારથી બનો, એના સાથીદાર બનો. આ સમય છે, અને ઇતિહાસ યાદ રાખશે તમને. ઇતિહાસ ક્યારેય ચાટુકારિતા કે ચરણચુંબી જે કરે છે એનો બનતો જ નથી. યાદ રાખજો, ઇતિહાસ ક્યારેય એનો બનતો જ નથી. બરાબર, ઇતિહાસ એનો જ બને છે કે જે તે પરિસ્થિતિમાં, જે તે સમયે બેબાક રીતે જેને અવાજ ઉઠાવ્યો હોય, નિડરતાપૂર્વક જે પોતાની લડાઈ લડ્યા હોય, એની સાથે જ એનો ઇતિહાસ લખાતો હોય છે. બાકી ચરણચુંબી કરનારાઓનો કે ચાટુકારિતા કરનારાનો ક્યારેય ઇતિહાસ નથી હોતો. બરાબર, જે લડે છે એનો ઇતિહાસ હોય છે, અને એ વ્યક્તિ લડે છે, ગ્રાઉન્ડ ઉપર લડતા અમે જોયા છે, ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગ કરતા પણ જોયા છે, અને એની વાત, એની તથ્યો, એના શબ્દોમાં તાકાત છે. બરાબર, કે તાકાત જે છે એ ઘણી બધી નીવ હલાવી શકેલી તાકાત છે એની. એ સચિવાલયના પાયા પણ હલાવી શકે એટલે એની શબ્દોમાં તાકાત છે. અને જે બેબાક રીતે જેટલા પણ પત્રકારો એવા છે કે જે બોલી રહ્યા છે, જે સત્યનો પક્ષ રાખી રહ્યા છે, એ તમામની સાથે અમે છીએ, તમામની સાથે. એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં જ્યાં પણ જરૂર પડે બરાબર, અમે તુષારભાઈ સાથે ઊભા રહીશું. અને તુષારભાઈએ કોઈ, અમને એવું લાગી રહ્યું છે, અમારો જે દ્રષ્ટિકોણ છે, અમે જે જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એમાં અમને એવું લાગી રહ્યું છે કે તુષારભાઈએ કશું જ ખોટું નથી કર્યું, એટલે એમની સામે અમે એમની સાથે છીએ. અને અમે ગુજરાતના તમામ યુવાનો એમની સાથે છે. અમે તમામ મોરચે લડાઈ લડવાની બાંયધરી આપીએ છીએ. જે પણ જગ્યાએ કદાચ FIR ઉપર જ્યારે સમન્સ પાઠવવામાં આવે અને જ્યારે બોલાવવામાં આવશે તો પણ અમે પણ એમની સાથે જઈશું. જે અવાજ, જે બુલંદાઈથી અત્યારે જે વ્યક્તિઓ ઉઠાવી રહ્યા છે, જે સત્યનો પક્ષ રાખી રહ્યા છે, અમે તમામ એવા લોકોની સાથે છીએ. જે પત્રકારત્વનો સાચો ધર્મ નિભાવી રહ્યા છે
એની સાથે અમે ડંકની ચોટ ઉપર છીએ. જય હિન્દ, જય ભારત. અને વાણીને વિરમું છું. પ્રજાસત્તાક દિવસ છે આજે અને એની સંધ્યા છે અત્યારે, તો પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણું જે બંધારણ છે એ ખૂબ સુંદર છે. બાબા સાહેબ આંબેડકરથી લઈ અને તમામ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ છે, જેને આ બંધારણ બનાવવામાં પોતાનું લોહી રેડી દીધું છે. અને જ્યારે લોકશાહીની જ્યારે પહેલી ઈંટ સ્થપાતી હતી ત્યારે આ 562 દેશી રજવાડા સહિત તમામ સ્વતંત્ર સેનાનીઓએ કંઈક ને કંઈક કશુંક પોતાની પાસે જે પણ હતું એ અર્પણ કરી દીધું છે. આ બંધારણ એમને નથી બન્યું, લાખો સ્વતંત્ર સેનાનીએ પોતાનું લોહી રેડી દીધું છે. આ લોહીની સાઈની લાઈન લોહીની સાઈથી આ બંધારણ લખાયેલું છે અને આ બંધારણની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે, આપણી નૈતિક ફરજ છે. બરાબર, આપણા જે આપણે મૂળભૂત અધિકારોની જે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો મૂળભૂત ફરજ આપણી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન પરેશાન કે પ્રતાડિત કરવામાં આવતો હોય, કોઈને પણ અવાજ દબાવવાનો જ્યારે પ્રયત્ન થતો હોય ત્યારે આપણે બોલવું જોઈએ. હું તમને પણ કહું છું કે બોલો, જ્યારે પણ જે પણ વ્યક્તિઓ, જે પણ સત્તા પક્ષ હોય કે ગમે એટલા મોટા અધિકારીઓ હોય, જે પણ હોય તે જ્યારે ખોટું કરે છે ત્યારે ડંકની ચોટ ઉપર કયો કાંઈ ખોટું છે. અને અધિકાર એ કોઈ પાર્ટીએ નથી આપેલો, આ અધિકાર આપણા બંધારણે આપેલો છે. અને લાખો સ્વતંત્ર સેનાનીઓની લોહીની સાય છે એમાં. બરાબર, એમને બંધારણ નથી બન્યું. ને કેવા પૂરતું આપણે ખાલી કહી શકીએ કે જય હિન્દ કે જય ભારત કહીએ છીએ, તો એ નારામાં ઘણું બધું છુપાયેલું છે. ચોક્કસ એની પણ ક્યારેક ફરીથી વાત કરીશું, પરંતુ ચોક્કસ અમે જ્યારે પણ આ સમાચાર જ્યારે પ્રસિદ્ધ થયા કે ભાઈ તુષાર બશિયા ઉપર આ પ્રકારે FIR દાખલ કરવામાં આવી છે, ત્યારથી અમે પણ એવું લાગ્યું કે ભાઈ ખૂબ ખોટું થઈ રહ્યું છે અને અમારે બોલવું જોઈએ. તો અમે ચોક્કસપણે બોલીશું અને એમની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલીશું. જય હિન્દ, જય ભારત.